ताप अने उकड़ाटना माहौल वच्चे जिल्लाना मोटा भागना विस्तारोमां तीव्र गतिए फूंकायेला पवनना लीधे धूळियो माहौल छवाई गयो हतो। खास करीने सरहदी लखपत तालुकाना नारायण सरोवर कोटेश्वरमां मिनी वावाझोड़ा जेवा फूंकायेला पवने समग्र विस्तारमां रजावरणनो माहौल सर्जी दीधो हतो। जिल्लामां सरेराश 15-25 किलोमीटरनी झड़पे पवन फूंकायो हतो। जिल्लाना मोटा भागना शहेरोमां महत्तम तापमान गगड्यु अने तेनी सामे खानगी राहे तापमान नोंधाय छे। तेवा रापरमां 43, तो खावड़ामां 41 डिग्री, तो कंडलामां 40.9, कंडलापोर्टमां 40.1 डिग्री तापमान नोंधायुं हतुं। मांडवी मुंद्रा तेमज नलियामां पारो महद अंशे अंकुशमां रह्यो हतो। जिल्ला मथक भूजमां दक्षिण पश्चिम दिशाएथी सरेराश 16 किलोमीटरनी झड़पे फूंकायेला पवननी गति एक समये 20 किलोमीटरने पार थता वाहन चालको अने राहदारीओने हालाकी वेठवानो वारो आव्यो हतो। મહત્તમ પારો 38.6 ડિગ્રી નોંધાતા તાપમાનમાંથી રાહત મળી હતી, પણ ભેજના વધેલા પ્રમાણે ઉકળાટ જારી રાખ્યો હતો। સરહદી લખપત તાલુકાના નારાયણ સરોવર કોટેશ્વર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પવન એટલો તીવ્ર ગતિએ ફૂંકાયો હતો કે સમગ્ર વિસ્તાર પર રસકણોનું આવરણ છવાઈ ગયું હતું। રણકાંધીના ખાવડા સહિતના વિસ્તારોમાં આવો જ ધૂળિયો માહોલ છવાયેલો રહ્યો હતો। ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશકુમારે જણાવ્યું હતું કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ રીતનો પવન સામાન્ય રીતે આ દિવસો દરમિયાન ફૂંકાતો હોય છે। હાલમાં ભેજનું પ્રમાણ ઓછું હોતા સૂકા પવનનું રસકણો ઉડાવતા હોય છે। હજુ આગામી 1-2 દિવસ સુધી પવન આ જ રીતે વધુ તીવ્ર ગતિએ ફૂંકાતો રહેશે તેવી હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે। આ તરફ 5 દિવસના વર્તારામાં હવામાન વિભાગ દ્વારા ભાવનગરની સાથે કચ્છ જિલ્લામાં હીટવેવની સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।